આપણે મિત્રો ગયા લેક્ચરમાં ચાલો ઇતિહાસ ભણીએ ભણતા હતા, તેમાં મિત્રો આપણે જે 2 થી 3 લેક્ચર છે તે આપણે ભણ્યા હતા. ત્યારબાદ મેં 1 લેક્ચર છે તે ગૂગલ મીટમાં ભણાવ્યો હતો, જેમાં ગૂગલ મીટમાં અમે પંચમાર્ક સિક્કાથી પછી ઇતિહાસના અભ્યાસીઓ, જેમાં પુરાતત્વશાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને પ્રવાસીઓ જે આપણને કેવી રીતે જાણકારી આપે છે કે આ જે વસ્તુઓ મળી છે, જે ઓજારો મળ્યા છે, રમકડા મળ્યા છે, પછી ઘરેણાઓ મળ્યા છે, હાડકાઓ મળ્યા છે, તે બધા આટલા બધા વર્ષ જૂના હશે, પછી આવી જ સભ્યતા એક સ્થળે છે તો બીજા સ્થળે પણ વિકસી હશે, એ બધી માહિતી આપણને આપે છે, એના વિશે વાત કરી હતી. હવે મિત્રો આપણે ભૂમિનું નામ, એની પણ મિત્રો આપણે વાત કરી હતી કે જે ઇન્ડિયા અને ભારત એમ શા માટે ઓળખાય છે, તે ગૂગલ મીટમાં લેક્ચર લીધો હતો અને ત્યારે જે વિદ્યાર્થીઓ સાથે જોડાયા હતા તે બધાએ આ મુદ્દો છે તે ભણી લીધો છે. હવે મારે આજે શીખવાનું છે સાલવારી. મિત્રો આપણે અંદર શબ્દ આવતા રહે છે કે ઈસવીસન પૂર્વે 5મી સદીમાં આ સભ્યતાની શરૂઆત થઈ, ઈસવીસન પૂર્વે 5મી સદીમાં પંચમાર્ક નામના સિક્કા છે એની શરૂઆત થઈ હતી. પછી આપણે જોઈએ કે ઈસવીસન હાલમાં કયું ઈસવીસન ચાલી રહ્યું છે, તો ઈસવીસન 21મી સદી ચાલી રહ્યું છે, તો આપણને કેવી રીતે ખબર પડે એ આપણે આજના લેક્ચરમાં જોઈશું. તો ચાલો મિત્રો આપણે સાલવારી સમજવાની શરૂઆત કરીએ. ઇતિહાસમાં સમયનું ખૂબ જ મહત્ત્વ છે, ઘટનાઓ સમય અને સ્થાનની સાથે જ લખી શકાય. હા મિત્રો, સાચી વાત છે કે આપણને કેમ ખબર પડે, ઉદાહરણ તરીકે તમે 5મું ધોરણ ભણીને આવ્યા બરાબર, અને તે તમે ભણીને આવ્યા છો 2020-21માં, તો તમને પછી મોટા થાવ બરાબર, પછી તમે 11મા ધોરણમાં આવો, 12મા ધોરણમાં આવો, તો પછી તમને યાદ તો હોવું જોઈએ ને કે જ્યારે 2020 શરૂ હતું ત્યારે અમે 5મું ધોરણ છે તે પૂરું કર્યું હતું, 2021 પૂરું થશે ત્યારે અમે 6ઠું ધોરણ પૂરું કરશું, તો આપણને આવી રીતે આંકડાઓ પણ ખબર હોવી જોઈએ ને, એની વાત કરી છે બરાબર. સમય, તમારો જન્મ કઈ તારીખે થયો હતો એ તો આપણને ખબર હોય ને, કે જેના આધારે આપણે છે આપણી ઉંમર કેટલી થઈ, 10 વર્ષ પછી હું કેટલા વર્ષનો થશ એની આપણને જાણકારી મળે. ઓકે, આપણે સમયને તારીખ, માસ અને વર્ષ સાથે સાંકળીને સમજીએ છીએ. આ મિત્રો મેં તમને સમજાવ્યું હતું અને બધાને હોમવર્ક પણ આપ્યું હતું કે આપણે આ સમય, સ્થળ, આ જે વાર, તારીખ, માસ અને વર્ષ એ કેવી રીતે લખીએ છીએ એ પણ તમને સમજાવ્યું હતું. ઉદાહરણ તરીકે અહીં હું લખું છું, ઉદાહરણ તરીકે હું લખું છું 10/2/2021 બરાબર. તો અહીં મેં જે લખ્યું છે 10, તો આ શું છે, આ દિવસ છે, આ શું છે, તો કે આ મહિનો છે. અને ઘૂસી નાખું છું મિત્રો, આ દિવસ, આ મહિનો અને આ છે વર્ષ. દિવસ પણ બીજા મહિનાનો કેટલામો દિવસ, તો કે 10મો દિવસ છે. આ બીજો મહિનો પણ કયો, અંગ્રેજીમાં ફેબ્રુઆરી છે, તમારે આખું સમજી લેવાનું બરાબર. અને આ 2021 છે, 2021 એમ તમારે સમજી લેવાનું. તો આવી રીતે પ્રથમ જે હોય છે તે દિવસ હોય છે, બીજો હોય છે મહિનો હોય છે, ત્રીજે સાલવારી હોય છે. ઓકે, જેમ કે 20 જુલાઈ 2018 શુક્રવાર, આ પ્રમાણે સમયની ગોઠવણી ઈસુ ખ્રિસ્તના સમય જન્મ સાથે સંકળાયેલ છે. મિત્રો સાથે નોટબુક, તમારું પાઠ્યપુસ્તક, પેન્સિલ લઈને બેસજો બરાબર, જેથી તમે કોઈ એવી લાઈન આવે તો તમે અન્ડરલાઈન કરી શકો. તો આ સમયની ગોઠવણી મિત્રો ત્યાં લાઈન કરજો, સમયની ગોઠવણી ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલ છે. ઓકે, ખ્રિસ્તી ધર્મના સ્થાપક મિત્રો લાઈન કરજો, ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મને દુનિયામાં કાળગણના સાથે જોડવામાં આવ્યો છે. કાળનો અર્થ મિત્રો થાય છે સમય, કાળ, કાળ એટલે કે સમય બરાબર. ઓકે, આપણે ઈસવીસન એમ કહીએ છીએ, અંગ્રેજીમાં મિત્રો લાઈન કરજો ઈસવીસન, અંગ્રેજીમાં એડી અન્ના ડોમિની, એટલે ઈસુ ખ્રિસ્તના જમય
જન્મ પછીના વર્ષો એમ કહેવાય. ઈસવીસન એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો, બરાબર, પછીના વર્ષો પાકું યાદ રાખજો. દાખલા તરીકે ઈસવીસન 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2000 વર્ષ. અને 2000 વર્ષ તો મિત્રો હાલમાં આપણે હાલે છે 2021, તો આપણે શું કહીશું? ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2021 વર્ષ. ઓકે, હવે આગળ વધીએ. એ જ રીતે ઈસવીસન પૂર્વે, અહીં આવ્યો છે ઈસવીસન પૂર્વે, જેને અંગ્રેજીમાં કહેવાય બીસી. બીસી એટલે કે બિફોર ખ્રિસ્ત, એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાં, એટલે બિફોર ખ્રિસ્ત એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાં, એટલે કે ઈસુ ખ્રિસ્તનો જન્મ, ઉદાહરણ તરીકે આપણે 0 સદી કીધું, બરાબર, તો એના પહેલાં અહીંયા 1 લખ્યું હોય તો આપણે કહીશું ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો હતો એની પહેલાં, પ્રથમ સદી, તો પ્રથમ 100 વર્ષ પહેલાં. ઓકે, ઉદાહરણ તરીકે ઈસવીસન પૂર્વે 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના 2000 વર્ષ. ઓકે, હવે તમને આ સમજાઈ ગયું હશે. જો માત્ર ઈસવીસન લખ્યું હોય તો આપણે એમ સમજશું કે ઈસવીસન કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો, અને જો પૂર્વે લખ્યું હોય તો ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના દિવસો, પૂર્વે એટલે કે પહેલાંના વર્ષો, દિવસો, બરાબર. ઓકે, અહીંયા તમને જો વ્યવસ્થિત સમજાવ્યું છે, ઈસવીસન પૂર્વે જેને બીસી એટલે બિફોર ખ્રિસ્ત કહેવાય, ઈસવીસન પછી એટલે એડી એટલે કે અન્ના ડોમિની કહેવાય, અન્નો ડોમિની. ઓકે, હવે જો તમે સમજી શકો પહેલી સદી, તો આપણે આને કેવી રીતે બોલશું? ઈસવીસન પૂર્વે પહેલી સદી, આને પહેલાં બોલવાનું અને પછી આ બોલવાનું. ચાલો હવે પછી લખ્યું છે બીજી સદી. સદી એટલે મિત્રો તમને બધાને ખબર હશે કે સદી કોને કહેવાય. બધા ક્રિકેટ જોવો છો ને, તો તમને ખબર હશે કે વિરાટ કોહલીએ સદી ફટકારી, બરાબર. સચિન તેંડુલકર, માસ્ટર બ્લાસ્ટર, જેણે 100 સદી મારી હોય, બરાબર, એવા સચિન તેંડુલકર. તો સદી એટલે કે 100, બરાબર. અને અહીં કીધું છે બીજી સદી. સદી એટલે કે અહીં કહેવાનું છે આપણે વર્ષ, 100 વર્ષ. પછી બીજી સદી એટલે 200 વર્ષ. ત્રીજી સદી, ત્રીજી એટલે 3 સદી એટલે 100, એટલે 3 × 100 એટલે 300 થયા, એટલે ત્રીજી સદી એની વાત કરી છે. ઓકે, ચોથી સદી એટલે કે ઈસવીસન પૂર્વે 400 વર્ષ. તો તમને એમ થાય કે હવે બેન મારે 398 એમ લખવું હોય તો મારે શું કહેવાનું, બરાબર. તો તમારે એમ કહેવાનું કે ઈસવીસન પૂર્વેની 398મી સાલ એમ આપણે કહેવાનું. ઓકે, એ જ પ્રથમ સદીની વાત કરી લીધી આપણે. હવે આપણે જોઈએ આગળ, તો અહીં આપી છે પહેલી સદી, બસ, પછી બીજી સદી, ત્રીજી, ચોથી, પાંચમી, એવી રીતે વાત કરી છે. ઓકે, હવે ફરી વખત આપણે જોઈ લઈએ ઇતિહાસમાં ઈસવીસન પૂર્વ અને ઈસવીસનને સમજાવતી સમયરેખા. હાલો મિત્રો આપણે સમજી લઈએ. ઘણીવાર સાલવારીને એડીને બદલે સીઈ, પાકું યાદ રાખજો, એડી અહીંયા જે આપ્યું છે એ અન્ના ડોમિનીને બદલે સીઈ, બીસીને બદલે બીસીઈ, બસ ઈ લગાવી દેવાનું, બરાબર, બીસીઈ તરીકે પણ લખવામાં આવે છે. સીઈ એટલે કોમન એરા, સામાન્ય કે સાધારણ યુગ. જો સીઈ એટલે કે કોમન એરા, પાક્કું યાદ રાખજો. અને બીસીઈ એટલે બિફોર કોમન એરા, સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે. બિફોર કોમન એરા, સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે. પૂર્વે એટલે પહેલાં, એટલે કે ઈસવીસન પૂર્વે. ખ્રિસ્તી ધર્મ વિશ્વના મોટા ભાગના રાષ્ટ્રો સાથે સંકળાયેલો હોવાથી અનેક રાષ્ટ્રોની જેમ આપણે ભારતમાં પણ આ જ સાલવારીનો પ્રયોગ કરીએ છીએ. ઘણીવાર બીપી એટલે બિફોર પ્રેઝન્ટ શબ્દનો પણ ઉપયોગ થાય છે. એટલે બીપીનો અર્થ શું થાય એ આપણે બિફોર પ્રેઝન્ટ પણ
શબ્દનો ઉપયોગ થાય છે. આટલું જાણો. ચાલો મિત્રો જાણી લઈએ. બીસી એટલે બિફોર ક્રિસ્ટ, એડી અન્ના ડોમિની, સોરી એનો ડોમિની, એનો અને ડોમિની એવા બે શબ્દો મૂળ ગ્રીક શબ્દો છે જેનો અર્થ ઇન ધ યર ઓફ ગોડ, ભગવાનના સમયનું વર્ષ. ઇન ધ યર ઓફ ગોડ એટલે કે ભગવાનના સમયનું વર્ષ થાય છે. દાખલા તરીકે એડી 2018. ઓકે, હવે જોઈએ શિલાલેખ. શિલાલેખ વિશે મિત્રો આપણે સમજ્યા, પથ્થર પર કોતરીને લખાયેલો લેખ. ત્યારબાદનો શબ્દ છે ભોજપત્ર, ભુર્જ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ જેના પર પ્રાચીન સમયમાં ગ્રંથો લખાતા. ઓકે, આ શબ્દના આપણે અર્થ સમજ્યા. હવે મિત્રો આપણે જ્યારે અડધો પાઠ પૂરો થયો હતો ત્યારે મેં તમને થોડું પાઠ્યપુસ્તકમાંથી હોમવર્ક આપ્યું હતું, બરાબર? તો હવે એમાંથી જે અડધા શબ્દો એટલે કે અડધા પ્રશ્ન બાકી છે એ તમને આપું છું. જેમ કે અહીંયા જોડકા જે આપેલા છે, બીસીનો અર્થ, એડીનો અર્થ એ તમારે જોડી દેવાના છે જોડકા. બસ ત્યાં સુધી એક જ, બે તમારે જોડકા જોડવાના છે, બરાબર? અને જોડો એટલે એનો ફોટો પાડીને મને તમારે મોકલવાના રહેશે. તમારા ક્લાસ ટીચરને તમારે ફોટો પાડીને મોકલવાનો રહેશે કે જો મેં હોમવર્ક કર્યું છે. અને સ્વાધ્યાય પોથીની PDF સ્વરૂપે તમને સ્વાધ્યાય પોથી છે તે વોટ્સએપમાં મળી જશે, બરાબર? નિરાતે મળશે, બરાબર, ઉતાવળ ના કરતા. અને ત્યાં સુધી મિત્રો આવજો. જય હિન્દ, જય ભારત.